નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેડ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ નવ કે જે આવનારી વાર્ષિક પરીક્ષા છે તો એમના માટે પૂર્વ તૈયારી માટે જે પેપર સેટ આપણે લઈને આવ્યા આવી રહ્યા છીએ ધોરણ નવ માટે અને વિષય ગણિત છે અને આ પેપર સેટ આપણા અનુભવી શિક્ષકો જે વેડ ડિજિટલ એજ્યુકેશન ટીમના અનુભવી શિક્ષક એટલે કે મયૂરભાઈ વણપરિયા દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે તો મિત્રો આ પેપર સેટ આપણી આવનારી પરીક્ષા માટે વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થાય એવા છે તો જોઈએ એ પેપર સેટ જેમાં આપણે તમને ખ્યાલ જ છે કે આપણું વાર્ષિક પરીક્ષાનું પેપર જે કુલ એંસી ગુણનું હોય છે જેમાં ત્રણ કલાક જેટલો આપણી પાસે સમય છે ત્રણ કલાકમાં એસી ગુડનું પેપર આપણે સોલ્વ કરવાનું હોય છે એટલે કે લખવાનું હોય છે તો એમાં વિભાગ એ છે વિભાગ એની અંદર આપણે જોઈએ તો વિભાગ એમાં ટૂંકા સવાલ છે અને કુલ આખો વિભાગ છે એ સોળ ગુણ જેટલો છે અને સોળ ગુણની અંદર ખરા ખોટા પણ હશે ખાલી જગ્યા પણ હશે વિકલ્પો પણ હશે એટલે આવી રીતે ટૂંકા ટૂંકા સવાલો છે અને સોળ ગુણ જે આપણા માટે ખૂબ જ મહત્ત્વના હોય છે કારણ કે સોળ ગુણમાંથી મેક્સિમમ ગુણ આપણે કઈ રીતે મેળવી શકીએ તો એના માટે ખાસ આ પેપર બનાવવામાં આવ્યા છે કે જે વેટ ડિજિટલ એજ્યુકેશન સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી બને તો જોઈએ વિભાગે જેમાં પહેલો વિભાગ છે કે નીચે આપેલા પ્રશ્નોના વિધાનો છે ખરા છે કે ખોટા એ આપણે જણાવવાના છે એમાં પહેલું વિધાન છે જો એકના છેદમાં સાત બરાબર એનું મૂલ્ય આપણને આપ્યું છે કે જીરો પોઈન્ટ ચૌદ સત્યાવીસ સત્તાવન બાર છે તો એના આધારે બેના છેદમાં સાતનું મૂલ્ય જીરો પોઈન્ટ અઠ્યાવીસ સત્તાવન ચૌદ બાર મળે કે ના મળે તો એ આપણે જોવાનું છે કે આપેલું વિધાન ખરું છે કે ખોટું છે તો એકના છેદમાં સાતનું મૂલ્ય આપણને કેટલું આપ્યું છે તો કે જીરો પોઈન્ટ ચૌદ સત્તાવન એના આધારે આપણે શોધવાનું છે બે ના છેદ સાતનું મૂલ્ય હવે બંનેના છેદ જુઓ તો સમાન છે અંશની અંદર એક છે અને જે આપણને બે ના છેદમાં સાતનું મૂલ્ય છે તો એનો મતલબ કે આ બેનો ગુણાકાર સીધો આપણે એકના છેદમાં સાત સાથે જે મૂલ્ય આપ્યું છે એની સાથે કરી દઈએ કે જેથી આપણને આપણો આન્સર મળી જાય હવે આની સાથે બે વડે આપણે ગુણીએ સાત દુ ચૌદ પાંચ દુ દસ ને એક અગિયાર આઠ દુ સોળ એટલે કે સત્તર ચાર એટલે પાંચ ચાર દુ આઠ અને બે બાર અને પોઈન્ટ જીરો તો આપણને બે ના છેદમાં સાતનું મૂલ્ય મળશે જીરો પોઈન્ટ અઠયાવીસ સત્તાવન ચૌદ બાર તો એના ઉપરથી કહી શકીએ કે આપેલું વિધાન કેવું છે ખરું વિધાન છે તો પહેલું વિધાન આપણે જોયું કે જે મૂલ્ય આપ્યું છે એના આધારે આપેલ સંખ્યાનું મૂલ્ય શોધવાનું અને એ વિધાન આપણા માટે કેવું બને છે ખરું વિધાન બને છે ત્યાર પછી જોઈએ નંબર બે ની અંદર આપ્યું છે કે અને સાત જે કોઈ એક બિંદુના યામ આપેલા છે એ વાય અક્ષ પરનું બિંદુ છે કે નહીં યામ આપણને આપેલા છે ઝીરો અને સાત તો ઝીરો અને એ કયા અક્ષ ઉપર એટલે કે આલેખપત્રની અંદર એનું નિરૂપણ ક્યાં થાય છે એના આધારે આપણે જવાબ આપવાનો છે તો આલેખપત્રની અંદર તમને ખ્યાલ છે કે એક્સ અક્ષ અને વાય અક્ષ જેના આધારે આપણે નિરૂપણ કરતા હોઈએ છીએ તો બિંદુ છે ઝીરો અને સાત એક્સ્યામ છે એનો જીરો ઝીરો એક્સયામ હોય એટલે એનો મતલબ એવો કે એનું નિરૂપણ અક્ષ પર થાય કોઈ પણ ચરણની અંદર થતું નથી અને વાય આમ છે સાત તો વાય આમ સાત એટલે ઝીરો અને સાત એટલે આપણને ખ્યાલ છે કે કોઈ ચરણમાં નહીં આવે પણ ક્યાં આવશે વાયક્ષ ઉપર એટલે આ નિરૂપણ આપણું થઈ ગયું બિંદુનું તો પ્રથમ ચરણમાં નથી બીજામાં ત્રીજા કે ચતુર્થરણ કોઈ પણ ચરણમાં નથી પણ એનું નિરૂપણ વાય અક્ષ ઉપર છે તો એના આધારે આપણે કહી શકીએ કે વિધાન કેવું છે ખરું વિધાન છે ત્યાર પછી આગળ જોઈએ ત્રીજો સવાલ છે કે કોઈ પણ ત્રિકોણનો વધુમાં વધુ કોઈ પણ ત્રિકોણમાં વધુમાં વધુ બે ખૂણા ખૂણાકાટખૂણા હોય હવે આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એકસો એંસી છે તો એમાં વધુમાં વધુ બે ખૂણા ખૂણા તો ત્રણ ખૂણાનો સરવાળો એકસો એંસી થાય એમાંથી બે કાઠખૂણા લઈએ તો બંનેનો સરવાળો એકસો એંસી થઈ ગયો નેવું વધતા નેવું તો બે ખૂણાકાટ ખૂણા હોતા નથી તો એના આધારે શું કહી શકાય વિધાન કેવું છે ખોટું છે ત્યાર પછી જોઈએ નંબર ચાર અવલોકનો છે એક ત્રણ પાંચ સાત નવ નો બહુલક પાંચ છે હવે પ્રાપ્તાંકો તમને કયા આપ્યા છે તો પ્રાપ્તાંકો આપ્યા છે એક ત્રણ પાંચ સાત અને નવ એમનો બહુલક આપણને પાંચ કીધો છે તો અવર્ગીકૃત માહિતી માટે છે કે જે સૌથી વધુ વખત પુનરાવર્તન પામતો કોઈ પ્રાપ્તાંક હોય એ બહુલક તરીકે પસંદ થાય પણ અહીં આપણે જોઈએ કે જે પ્રાપ્તાંક છે એમાંથી કોઈ પણ પ્રાપ્તાંક વધુ વખત પુનરાવર્તન પામતો નથી એટલે આનો બહુલક આપણે પાંચ કહી શકીએ નહીં તો એના આધારે કહી શકાય વિધાન કેવું છે ખોટું વિધાન છે તો મિત્રો આ રીતે આપણે ચાર વિધાનો જોયા ખરા ખોટાના આધારે ત્યાર પછી આગળનો સવાલ છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો હવે ઘણા મિત્રોની કમેન્ટ એવી હોય છે કે આપણે આ જે છે એ સોલ્યુશન આપણે ક્યાંથી મેળવવું તો મિત્રો સંપૂર્ણ પેપરનું સોલ્યુશનની પીડીએફ તમે ગૂગલ પેની અંદર પ્લે સ્ટોરની અંદર જઈ અને આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની ચેનલ કે જેને ડાઉનલોડ કરી અને ત્યાર પછી સ્ટોર નામનું બટન હશે જે સ્ટોર નામના બટનમાં જઈ તમને દરેક જે આપણા પેપરો છે એની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીંથી તમને પ્રાપ્ત થશે તો ક્યાં જવાનું છે વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન લેવા માટે તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે ત્યાંથી તમારે ડાઉનલોડ કરી અને ત્યાર પછી સ્ટોર નામના બટનમાં જઈ અને આ રીતે તમને દરેક વિષયના પેપર સોલ્યુશનની પીડીએફ પ્રાપ્ત થશે તો ચાલો આપણે ફરી પાછા આપણા પ્રશ્નપત્રની અંદર જેમાં બીજો વિભાગમાં આવે છે કે સાચો વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા આપણે ભરવાની છે પાંચમું વિધાન છે એમાં એક્સ ઘન એકસો પચીસ ને એક્સ માઇનસ પાંચ વડે ભાગતા શેષ ખાલી જગ્યા મળે છે એને આપણે ભાગવાના છે એક્સ માઇનસ પાંચ તો એક્સ માઇનસ પાંચ એટલે એના આધારે આપણે એક્સ નું મૂલ્ય મેળવી લઈએ તો એક્સ માઇનસ પાંચ બરાબર જીરો એટલે એક્સ બરાબર કેટલા મળશે પાંચ તો આ એક્સનું મૂલ્ય આપણે આપેલ બહુપદીમાં મૂકી દઈએ એટલે કે પી ઓફ ફાઈવ બરાબર એક્સના સ્થાને પાંચ એટલે પાંચનો ઘન પ્લસ એકસો પચીસ પાંચનો ઘન પાંચનો ત્રણ વખત ગુણાકાર કરીએ એટલે એકસો મળશે એકસો પચીસ પ્લસ એકસો તો આપણને મળશે બસો પચાસ એટલે પી ઓફ એટલે એક્સ બરાબર પાંચ આગળ બહુપદીનું મૂલ્ય છે બસો પચાસ તો એનો મતલબ એવો છો કે શેષ આપણને કેટલી મળશે બસો પચાસ ત્યાર પછીનું વિધાન છે એક ત્રિકોણની બાજુઓના માપ છે આઠ સેન્ટીમીટર બાર સેન્ટીમીટર છ સેન્ટીમીટર તો તેની અર્ધ પરિમિતિ એટલે કે એસ મેળવો તો અર્ધ પરિમિતિનું સૂત્રો મિત્રો તમને યાદ છે એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી એટલે કે ત્રણેય બાજુનો સરવાળો એને ભાગ્યા બે બાર ને આઠ વીસ ને છવ્વીસ છવ્વીસ ના છેદ માં બે બરાબર અર્ધ પરિમિતિ આવશે તેર એટલે તેર દુ છવ્વીસ તો આપણો જવાબ બનશે બી વિકલ્પ બી બરાબર તેર ત્યાર પછી આગળ જોઈએ નંબર છ પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યસ્થ ખાલી જગ્યા છે પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યા તો પ્રાકૃતિક સંખ્યાઓ ખ્યાલ છે ક્યાંથી શરૂ થશે એકથી એકથી લઈ અને દસ સુધીની સંખ્યાઓ લઈ અને આપણે એમનો મધ્યસ્થ શોધવાનો છે તો એન બરાબર દસ એન બરાબર કેટલા છે દસ હવે એનો મધ્યસ્થ તો એન યુગ્મ સંખ્યા છે તો એના આધારે મધ્યસ્થનું સૂત્ર એમ બરાબર એન બાય ટુ મુ અવલોકન પ્લસ એન બાય ટુ પ્લસ વન મુ અવલોકન આખા પદના છેદમાં બે આ આપણું મધ્યસ્થ માટેનું સૂત્ર રહેશે એન કેટલા છે દસ એટલે દસના છેદમાં બે તો દસના છેદમાં બે એટલે પાંચમું અવલોકન પ્લસ દસના છેદમાં બે એટલે પાંચ વત્તા એક એટલે છમું અવલોકન અને આખા પદના છેદમાં કેટલા આવશે બે આવશે હવે પાંચમું અવલોકન જુઓ તો આ પ્રાપ્ત ચડતા ક્રમમાં જ છે પાંચમું અવલોકન કયું છે પાંચ અને છઠ્ઠું અવલોકન છે છ તો પાંચ પ્લસ છ છેદમાં બે પાંચને છ અગિયારના છેદમાં બે એટલે પાંચ પોઈન્ટ પાંચ તો આપણો મધ્યસ્થ કેટલો મળશે પાંચ પોઈન્ટ પાંચ પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યસ્થ થશે ઓગસ્ટ માસમાં પાંચ બુધવાર આવે એની સંભાવના ખાલી જગ્યા છે મિત્રો કેલેન્ડર આધારિત તમને પ્રશ્ન પૂછ્યો છે તો એના માટે આપણી પાસે કેલેન્ડરનું જ્ઞાન હોવું જોઈએ નહીં એ માહિતી એટલે કે કેલેન્ડરને લગતી થિયરી જો હજુ સુધી તમે ન જોઈ હોય તો પ્લેલિસ્ટમાં જઈ અને સંભાવનાનો થિયરીનો વિડીયો તમે જોઈ અને આ પ્રશ્નનો જવાબ સરળતાથી આપી શકો તો સૌપ્રથમ તો ઓગસ્ટ માસના આપણી પાસે દિવસો હોવા જોઈએ તો તમને ખ્યાલ છે કે હાથ વડે તમે જે તે મહિનાના દિવસો નક્કી કરી શકો છો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે એપ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ અને ઓગસ્ટ તો ઓગસ્ટ એટલે કેટલા દિવસ થયા એકત્રીસ દિવસ તો સૌ પ્રથમ તમારી પાસે જે તે માસ કીધો છે એ માસના દિવસો હોવા જોઈએ એકત્રીસ દિવસ પછી કમ્પલસરી એમાંથી અઠ્યાવીસ દિવસ તમારે બાદ કરવાના છે કેટલા દિવસ અઠ્યાવીસ શા માટે અઠ્યાવીસ તો કે અઠવાડિયે આખા મહિનાના ચાર અઠવાડિયા હોય ચાર ગુણ્યા એમાં સાત વાર હોય એટલે અઠ્યાવીસ દિવસ કમ્પલસરી બાદ કરો હવે એકત્રીસમાંથી અઠ્યાવીસ દિવસ બાદ કરતાં આપણને કેટલા મળશે ત્રણ મળશે હવે ત્રણ દિવસમાંથી આપણને કીધું બુધવાર હોય એની સંભાવના તો આખા અઠવાડિયાની અંદર સાત વાર હોય આપણને વધ્યા છે ત્રણ દિવસ એના છેદમાં સાત મૂકી દો જે આપણી સંભાવના થશે એટલે જવાબ આવશે આપણો ત્રણના છેદમાં સાત એટલે સી વિકલ્પ ત્યાર પછી વિધાનો સાચા બને એ પ્રમાણે ખાલી જગ્યા પૂરો નવમો પ્રશ્ન છે બહુપદી પાંચેક માઇનસ દસનું નું શૂન્ય તો પાંચેક્સ માઇનસ દસનું શૂન્ય પાંચેક્સ માઇનસ દસ શૂન્ય શોધવા માટે બહુપદીનું મૂલ્ય કેટલું લેવાનું છે ઝીરો તો હવે આના આધારે આપણે એક્સનું મૂલ્ય શોધીએ તો પાંચેક્સ બરાબર દસનું સ્થાન ફેરવતા પ્લસ એક્સ બરાબર દસના છેદમાં પાંચ તો એક્સ બરાબર પાંચ દુ દસ એટલે એક્સનું મૂલ્ય આપણને કેટલું મળશે બે તો બહુપદીનું શૂન્ય કયું થશે બે થશે આ પહેલી ખાલી જગ્યાનો જવાબ ત્યાર પછીનો પ્રશ્ન છે દસમો બિંદુ યામ આપેલા છે કોઈ એક બિંદુના માઇનસ બાર અને પંદર એક્સ્યામ છે માઇનસ બાર છે પંદરનો એક્સિયમ ખાલી જગ્યા છે તો એક્સિયમ આપણને તરત ખ્યાલ આવી જશે કે માઇનસ બાર છે અગિયારમાં સવાલ છે હેરોનના સૂત્ર મુજબ ત્રિકોણનું ક્ષેત્રફળ તો હેરોનના સૂત્ર મુજબ કીધું છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર મુજબ કયું આવશે તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર અંડર રૂટ એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી જે આપણું હેરોનનું ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે ત્યાર પછી જોઈએ કે અવલોકનો આપણને આપ્યા છે ત્રણ ચાર પાંચ આઠ દસ બાર અઢાર વીસ તો આ અવલોકનોનો આપણે મધ્યસ્થ શોધવાનો છે તો પહેલાં તો ચડતા ક્રમમાં પ્રાપ્તાંકો આપણને આપેલા છે કુલ પ્રાપ્તાંકો આપણી પાસે આઠ જેટલા છે એટલે એન બરાબર કેટલા આવશે આઠ આવશે આઠ એટલે યુગ્મ સંખ્યા થઈ હમણાં આપણે આગળ પણ એક દાખલો ગણ્યો યુગ્મ સંખ્યા માટેનું સૂત્ર તો મધ્યસ્થ બરાબર એન બાય ટુ મુ અવલોકન પ્લસ એન બાય ટુ પ્લસ વન મુ અવલોકન આખા પદના છેદમાં બે હવે એનના સ્થાને આઠ લ્યો એટલે આઠ ભાગ્યા બે એટલે ચારમું અવલોકન ચાર વત્તા એક એટલે પાંચમું અવલોકન એના છેદમાં બે હવે ચોથું અવલોકન છે તો આપણે પ્રાપ્તમાં ચોથું અવલોકન કયું છે આઠ પાંચમું અવલોકન કયું છે દસ તો આઠ પ્લસ દસ છેદમાં બે દસ આઠ અઢારના છેદમાં બે બરાબર નવ તો આપણો મધ્યસ્થ બનશે નવ જેટલો ત્યાર પછી છે એક વાક્ય કે શબ્દમાં જવાબ લખો આપેલ સંખ્યાઓના છેદનું સમીકરણ કરો હવે સંખ્યા આપણને આપી છે એકના છેદમાં વર્ગમૂળ સાત હવે છેદ આપ્યો છે અસમય સંખ્યા છે એનું સમીકરણ કરવાનું છે તો એનો મતલબ એવો થાય કે જે અસમય સંખ્યા છે એનો સમયકારક અવયવ તો પોતે સમયકારક અવયવ હોય તો અંશને છેદને વર્ગમૂળ સાત વડે આપણે ગુણી દઈએ વર્ગમૂળ સાત વડે ગુણતા વર્ગમૂળ સાત છેદમાં વર્ગમૂળ સાત ગુણ્યા સાત એટલે કેટલા થશે સાત તો આ થઈ ગયું આપણું છેદનું સમયીકરણ એટલે જવાબ આપણને મળશે વર્ગમૂળ સાતના છેદમાં સાત ચૌદમો પ્રશ્ન છે યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓના નામ સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓ તો આપણે એને મોટાભાગે એક્સક્ષ અને વાયક્ષ ના આધારે ઓળખતા હોઈએ છીએ પણ એ રેખાનું નામ આપણને કીધું છે તો જે ઊભી રેખા છે એને શિરોલંબ રેખા કહેવાય છે આડી રેખા છે એને સમક્ષિત રેખા કહેવાય છે હવે આડી રેખા છે તો એને આપણે એક્સ અને એક્સ ડેસ વડે દર્શાવીએ છીએ ઊભી રેખા છે એને વાય અને વાય ડેસ વડે દર્શાવીએ છીએ તો એના આધારે રેખાઓના નામ તો સમક્ષિત રેખા છે અને રેખા એક્સ એક્સ ડેસ કહેશું શિરોલંબ રેખા છે અને રેખા વાય વાય ડેસ કહેશું આપણે એને ઓળખીએ છીએ અક્ષ અને અક્ષ પણ રેખાઓના નામ કીધા છે તો આ રીતે તમારે દર્શાવવાના રહેશે ત્યાર પછી સોળમો સવાલ છે નીચે આપેલા વિધાનોના કયા વિધાનો સત્ય છે અને કયા વિધાનો અસત્ય છે તમારા જવાબ માટે કારણ આપો આકૃતિની અંદર આપણને કીધું છે કે જો એ બી બરાબર પિક્યુ એટલે એ બી જેટલું અંતર પિક્યુ નું છે એટલે બંને રેખા ખંડો સમાન છે અને પીક્યુ જેટલું અંતર એક્સ નું છે તો એના ઉપરથી આપણે કહી શકીએ કે એ જેટલું માપવાનું છે પિક્યુનું પિક્યુ જેટલું માપવાનું છે એક્સ વાયનું તો એ બી બરાબર એક્સ વાય થાય કે ન થાય તો આપણે જાણીએ છીએ કે ત્રણે ત્રણ રેખાખંડો સમાન છે એની અંતર બે બિંદુ વચ્ચેનું અંતર સરખું છે એટલે કે લંબાઈ સરખી છે તો કોઈપણ કોઈ પણ સાથે સરખાવતા હંમેશા આપણને સત્ય એટલે કે સરખાપણું જોવા મળે તો આના ઉપરથી કહી શકીએ વિધાન કેવું છે ખરું વિધાન છે છે તમારે કારણ આપવાનું તો કારણમાં તમે લખી શકો ત્રણેય રેખાખંડના માપ સમાન હોવાથી ત્રણમાંથી કોઈ પણ રેખાખંડો એકબીજા સાથે સમાન જ બનશે તો આ થયો આપણો વિભાગ એ વિભાગ ત્યાર પછી જોઈએ વિભાગ બી તો વિભાગ બી ની અંદર બે ગુણના પ્રશ્નો છે આખો વિભાગ આપણને વીસ ગુણનો આપેલો છે એટલે કે દસ પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે તો મિત્રો આની પ્રેક્ટિસ તમે કરી શકો છો અને જો કાંઈ પણ સોલ્યુશનની જરૂર હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈ અને જે તે ચેપ્ટરનો વિડીયો તમે જોઈ શકો છો તો આ રીતે આપણો વિભાગ બી રહેશે ત્યાર પછી છે વિભાગ સી તો વિભાગ સીમાં દરેક પ્રશ્નના ત્રણ ગુણ છે આખો વિભાગ ચોવીસ ગુણ એટલે કે આઠ દાખલાઓના જવાબ આપણને આપવાના છે અને ખૂબ જ સરળ એવો વિભાગ છે તમે જાતે પ્રેક્ટિસ કરી અને એમાંથી સારા એવા ગુણ પ્રાપ્ત કરી શકો ત્યાર પછી આગળ જોઈએ તો વિભાગ ડી વિભાગ છે તો ડી વિભાગમાં દરેક પ્રશ્નના ચાર ગુણ છે કુલ આખો વિભાગ વીસ ગુણનો છે એટલે કે દરેક પ્રશ્ન આપણને ચાર ગુણ આપે છે પાંચ દાખલાઓ એટલે કે પાંચ પ્રશ્નો છે તો એમાંથી પણ તમે સારું એવું માર્કિંગ પ્રાપ્ત કરી શકો એમાં રચનાઓ પણ હશે પ્રમેય પણ હશે તો આ દરેક વસ્તુ આપણને જે તે ચેપ્ટર આધારિત વિડીયોમાં તમને પ્લેલિસ્ટમાં જઈ અને એનું સોલ્યુશન મેળવી શકો છો અથવા તો શીખી શકો છો તો મિત્રો આ રીતે આપણે જોયું કે પ્રશ્નપત્ર એક છે કે જે આપણી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે અને આવા બીજા પ્રશ્નપત્રો સાથે પણ આપણે મળીશું તો હવે પછીના વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર બે કે જે આપણી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થાય તો મિત્રો આ વિડીયોમાં એટલું રાખીએ ફરી પાછા મળીએ અસ્તુ જય હિન્દ જય ભારત